લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના પ્રભારી નરહરિ અમીને આજે આણંદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા પ્રચાર પ્રસારની રણનીતિ અંગે પત્રકારોને જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામ ફરી પ્રજાના સૂચનો મેળવવામાં આવશે. આણંદ જિલ્લામાં 2 ડિજિટલ વાન દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની જાણકારી આપવામાં આવશે. આણંદ લોકસભા બેઠક 5 લાખ થી વધુ મતે જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ તેમજ લાલસિંહ વડોદિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 2024ની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંકલ્પ પત્ર બહાર પાડવાનું છે, જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાનું છે, એના સંદર્ભમાં સમગ્ર ગુજરાતની 26 લોકસભાના મતદારો નીસી અપેક્ષા સરકાર પાસે છે. એ અપેક્ષાના સંદર્ભમાં મોદીની ગેરંટીની વાન, દરેક લોકસભામાં 2 વાન ફરવાની છે. ગામે ગામ અમે પેટીઓ મોકલવાના છે, ગામે ગામ લોકોના સૂચનો મંગાવવાના છે. એની શરૂઆત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીએ દિલ્હીથી કરી, ગઈકાલે ગુજરાતના પ્રમુખ સીઆર પાટીલે કરી અને આજે ગુજરાતના 26 લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોકસભા મતવિસ્તારના હેડક્વાર્ટર્સમાં જઈને પ્રજા સુધી આ માહિતી પહોંચે, અમારી વાનના મારફતે એમના જે કંઈ સૂચનો હોય એ સૂચનો પહોંચે અને એ સૂચનોના આધારે અમારો સંકલ્પ પત્ર તૈયાર થશે અને 2024થી 2029માં ફરીથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવાના છે ત્યારે પ્રજાની અપેક્ષા મુજબ લોકોએ સૂચવેલા કામો પૂરા થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આ અમારી વિડીયો વાન લોકસભા વિસ્તારમાં ગામે ગામ ફરનાર છે. આજે આણંદમાં પણ એની અમે શરૂઆત કરી રહ્યા છીએ. ગામે ગામ અમારા સંગઠનના માધ્યમથી ગામે ગામ પેટીઓ મોકલવાની શરૂઆત કરવામાં આવી છે, લોકોના સૂચનો મંગાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારમાં, છેલ્લા 65 વર્ષમાં આ દેશમાં અનેક પક્ષની સરકારો બની, અનેક વડાપ્રધાનો આવ્યા, પણ 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના શાસનમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશની આઝાદી પછી કાશ્મીરની જે સમસ્યા હતી, 370ની કલમ અને 35A કલમ હટાવીને કાશ્મીરને સંપૂર્ણ આઝાદી અપાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું. રામનું મંદિર બને, હજારો કરોડો હિન્દુઓની જે આસ્થા હતી, 4 વર્ષના ટૂંકા ગાળામાં એનું ખાતમુહૂર્ત થઈ, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને રામના મંદિરમાં દર્શન કરવા આજે વિશ્વના હજારો હિન્દુઓ લોકો આવી રહ્યા છે. એ જ રીતના તમે જુઓ, ખેડૂતોની સમસ્યા હોય, યુવાનોના પ્રશ્નો હોય, ગરીબ લોકોના પ્રશ્નો હોય, પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર, આદિવાસી વિસ્તારના પ્રશ્નો હોય, એનું નિરાકરણ થાય. ગામડાઓમાં રહેનારી બહેનોની પણ ચિંતા નરેન્દ્ર મોદીની સરકારે 10 વર્ષ કરી, કરોડોની સંખ્યામાં શૌચાલય બનાવ્યા, 11 કરોડ કરતાં વધારે બહેનોને ગેસના કનેક્શનો આપવામાં આવ્યા, 4 કરોડ કરતાં વધારે લોકોને આવાસ આપવામાં આવ્યા, શહેરી વિસ્તારોમાં 80 લાખ કરતાં વધુ લોકોને આવાસો આપવામાં આવ્યા, એવા અનેક પ્રશ્નો શિક્ષણના હોય, આરોગ્યના હોય. આજથી 25 વર્ષ પહેલાં ગુજરાતમાં 21 યુનિવર્સિટી હતી, આજે ગુજરાતમાં 103 યુનિવર્સિટી છે, 7000 મેડિકલ સીટો છે. દર વર્ષે ગુજરાતમાં 7000 નવા યુવાનો ડૉક્ટરની ડિગ્રી મેળવી અને લોકોની સારવારમાં જોડાય છે. એ જ રીતના આરોગ્ય ઉપરાંત શિક્ષણની પણ ચિંતા કરી અને પ્રાથમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અને કોલેજો, આજે RTIની કોલેજો દરેક જિલ્લામાં ઊભી કરવામાં આવી છે, મેડિકલની કોલેજો એટલી ઊભી થઈ છે, એન્જિનિયરિંગ કોલેજ, ફાર્મસી, ડેન્ટલ કે બીજા રાજ્યોમાં આપણા યુવાનોને ભણવા માટે ના જવું પડે એ પરિસ્થિતિ નિર્માણ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રમાં 10 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા 5 વર્ષમાં 25 વર્ષનો જે સંકલ્પ નરેન્દ્ર મોદીએ કર્યો છે કે 25 વર્ષમાં સમગ્ર વિશ્વ ગુરુ તરીકે ભારત આવે અને આવનારા 5 વર્ષમાં વિશ્વની ઇકોનોમીમાં 3રા ક્રમે આપણે પહોંચીએ, એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ જે નિર્ધાર કર્યો છે એના ભાગરૂપે આ અમારી વાન ગામે ગામ ફરશે અને લોકોના સૂચનો મેળવી આવનારા દિવસોમાં એ મુદ્દાઓ જેટલા પણ અમારાથી સમાવશે એટલા સમય આવીને સંકલ્પ પત્ર મારફતે લોકોના કામ કરવાની દ્રષ્ટિએ આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.